नमस्कार बाळ मित्रों, सर्वे ने सुप्रभातम। आजे धोरण एक में गुजराती में आपणे पाठ छ मजा पड़े मजा पड़े एमां आगळ जोईशुं। गईकाले आपणे एक ऋतु विषेनुं काव्य शीख्या हता, पछी ऋतु आधारित कपड़ानी जोड़का जोड्या हता, रंग पूर्या हता। हवे आजे आपणे पाना नंबर 67 पर उदाहरण मुजब जोड़ो, बराबर सरखा सरखा शब्दों छे एने आपणे जोड़वाना छे। तो जो पेलो शब्द आपणे वांचीए तो छे गाड़ी, तो ए सामे गाड़ी लखेलू छे एनी साथे एने जोड्यू छे। बीजो शब्द छे कने दीर्घाए की, डने दीर्घाए डी, कीडी, तो आमां पण कीडी अहीं लखेलू छे कीडी, एनी साथे आपणे एने जोड़शुं। त्यार पछी छे अने एकमात्र ए रण, तो आमा एरण शब्द क्या लखेलो छे आर्यो, अने एकमात्र एरण, तो आपणे एनी साथे एने जोड़ीशु। पछी छे छने दीर्घाए छी, हणने दीर्घाएणी छीणी, तो छीणी शब्द आर्यो छीणी, आपणे एने जोड़ी दईए। त्यार पछी छेलो शब्द छे कनिकानो कातर, तो अहींया कातर क्या लखेलू छे अहींया छे कनिकानो कातर, तो આપણી બેને જોડી દેશું, બરાબર। આ રીતે સરખા સરખા શબ્દો છે એને જોડવાના છે। પછી આપણે પાછળ પાના નંબર 68 ઉપર જઈએ તો એમાં છે ઓળખો અને ગોળ કરો, બરાબર। જો બાળ મિત્રો, અહીંયા પેલા શું લખેલો છે, કયો અક્ષર લખેલો છે, પતંગનો પ, તો આપણે જે અહીંયા બધા શબ્દ લખેલા છે એમાંથી પતંગનો પ ઓળખી અને એની ઉપર ગોળ મીંડું કરીશું। તો પેલો શબ્દ અહીંયા પતંગનો પ, અહીંયા પરિતા એમાં પ, પછી પવન એમાં પ ક્યાં છે અહીંયા, પછી છે પલક એમાં પ ક્યાં છે અહીંયા, એના ઉપર ગોળ કરવાનું છે। ત્યાર પછી કયો અક્ષર છે ડ, તો ડગ એમાં પેલો જ છે ડ, પછી ડ મર અને રસવાળું ડમરું, તો એમાં ડ ક્યાં છે, આની ઉપર આપણે મીંડું કરીએ। ત્યાર પછીનો શબ્દ વાંચીએ તો વડલો, અને કાનું માત્ર લો વડલો, તો અહીંયા ડ ક્યાં છે, આ વચ્ચે છે, એના ઉપર આપણે ગોળ મીંડું કરીએ। ત્યાર પછીનો કયો અક્ષર છે તલવારનો ત, તો આપણે શબ્દ વાંચીએ ખનેકાનું ખાતર, તો ત ઉપર ગોળ મીંડું કરવાનું, હા, પછી શરબત, તો અહીંયા પણ આપણે છેલ્લે છે તલવારનો ત, એના ઉપર મીંડું કરી દઈએ, પછી છે તર હણ અને રસવાણું અને માથે મીંડું તરણું, તો એમાં ત ક્યાં છે, અહીંયા પેલો, એના ઉપર આપણે ગોળ મીંડું કરશું। ત્યાર પછી આપણે કયો અક્ષર છે હણફેણનો ણ, તો અહીંયા આપણે વાંચીએ જણશ, તો આપણે હણ ઉપર મીંડું કરીએ। ત્યાર પછી પણ છ, તો એમાં ણ ક્યાં છે, અહીંયા વચ્ચે, અને છેલ્લો શબ્દ વાંચીએ તો બનેકાનો બાહણ, તો ણ શબ્દ છેલ્લો અક્ષર, બરાબર। ત્યાર પછી છે ઈ, હવે આપણે ઈ ઈ ઉપર ગોળ મીંડું કરશું, તો ઈ જન, તો એમાં ઈ ક્યાં છે, સૌથી પહેલો જ, પછી ઈ મને કાનો મારત, ઈમારત, તો એમાં પણ ઈ ક્યાં છે, સૌથી પહેલો। ત્યાર પછી ઈ નને કાનો નામ, ઈ નામ, તો એમાં પણ ઈ છે, સૌથી પહેલો। ત્યાર પછી આપણે બીજો ઈ જોઈએ, બરાબર, પછી છેલ્લો અક્ષર આપણે શું શીખવાનું છે ઈ, તો એમાં પણ ઈ ડલી, અને દીર્ઘાય છે એટલે ઈ ડલી, તો એમાં ઈ છે આપણો આ પેલો। પછી છે ઈશાન, તો ઈ ઈ ઉપર મીંડું, પછી છે ઈ મને કાનો માન, ઈ માન, તો એના ઉપર પણ આપણે શું કરી દેશું મીંડું કરશું, બરાબર। ત્યાર પછી છે આંગળી ફેરવો, બરાબર, અહીંયા અમુક અક્ષરો લખેલા છે, પેલો અક્ષર શું છે પ, તો જો બેટા એની ઉપર એક બે ત્રણ ને ચાર એમ લખેલું છે, તો આપણે એના ઉપર એકડાથી શરૂ કરવાનું, એકડાથી આમ બે બાજુ, પછી ઉપર ત્રણ અને નીચે ચાર, તો આપણે આંગળી ફેરવી
एना ऊपर पेंसिल थी एने आपणे घूंटीशुं। आ कयो छे अक्षर थयो पतंगनो प। त्यार पछीनो अक्षर कयो छे डगलानो ड। आपणे पेला ए एना ऊपर जे अंक लखेला छे नंबर एक बे त्रण एना ऊपर आपणे नंबर प्रमाणे आंगळी फेरवीशुं। ए अहींयाथी एक पछी बे पछी आ बाजु त्रण अने पछी एना ऊपर आपणे पेन्सिलथी एने घूंटीशुं बराबर। त्यार पछीनो अक्षर छे तलवारनो त। तो एमां पण जो एक बे त्रण अने चार नंबर आपेला छे तो अहींयाथी आपणे शरूआत करीशुं अने एने ऊपर पेन्सिलथी घूंटीशुं। त्यार पछीनो अक्षर छे हणफेड़नो हण। एमां एक बे त्रण એમાં જો બેટા અલગ અલગ આપેલા છે પેલા એક બે ત્રણ છે તો આપણે એને આપણે એના ઉપર ફેરવીએ। પછી ચાર અને પાંચ તો એમાં ચાર ને પાંચ અને છ સાત તો છ અને સાત। તો આવી રીતે કયા અક્ષર આપેલા છે પ ડ તણ આપણે કયા અક્ષર શીખ્યા પ પતંગનો પ ડ ડગલાનો ડ ત તલવારનો ત અને હણફેણનો હણ ઈ ચાર અક્ષર આપણે શીખ્યા। હવે ત્યાર પછી પાના નંબર 59 ઉપર આપણે જઈએ તો ત્યાં શું કરવાનું છે જુઓ બેટા ટપકા જોડો અને લખો। તમને દેખાય છે અહીંયા ચોપડીમાં બરાબર પાઠ્યપુસ્તકમાં શું દેખાય છે આ પતંગનો પ કર્યો છે એના અંદર ઝીણા ઝીણા ટપકા કરેલા છે તો ઈ ટપકાને આપણે શું કરશું જોડીશું અને પતંગનો પ લખીશું। તો કઈ રીતે લખશું પ પતંગનો પ પ પતંગનો પ પ પતંગનો પ પ પતંગનો પ પ પતંગનો પ। ત્યાર પછીનો અક્ષર છે ડ ડગલાનો ડ તો એને પણ ટપકા બધા જોડતા જઈએ અને બોલતા જઈએ ડ ડગલાનો ડ ડ ડગલાનો ડ ડ ડગલાનો ડ ડ ડગલાનો ડ। ત્યાર પછીનો અક્ષર છે તલવારનો ત તો એના પણ આપણે ટપકા જોડીએ અને લખીએ અને બોલીએ ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત। ત્યાર પછી છે હણફેણનો ણ તો આપણે એ લખીએ અને બોલીએ હણફેણનો ણ હણફેણનો ણ હણફેણનો ણ હણફેણનો ણ અને હણફેણનો ણ। ત્યાર પછી છે ઈ બરાબર તો આપણે લખશું ઈ ઈ ઈ ઈજનનો ઈ ઈ ઈજનનો ઈ। ત્યાર પછી છે ઈ એને આપણે જોડીએ અને લખીએ ઈ ઈડલીનો ઈ ઈ ઈડલીનો ઈ ઈ ઈડલીનો ઈ ઈ ઈડલીનો ઈ ઈ ઈડલીનો બરાબર। તો આ રીતે આપણે પ ડ ત ણ ઈ અને ઈ ટપકા જોડ્યા બોલ્યા અને લખ્યા। હવે તમારે શું કરવાનું છે એની નીચે જે તમારા ખાના ખાલી આપેલા છે ને પ ડ ત ણ ઈ અને ઈ એ બધા ખાનામાં તમારે આ પ પ બોલીને લખવાનું છે। હું તમને એક પ બતાવી દઉં જો બેટા લખવાનું કઈ રીતે છે જે આ બ્લુ લાઈન દોરેલી છે ને એની અંદર જ લખવાનું છે ઈ જ ખાનાની અંદર ઈ એની ઉપર કે એની નીચે જવા દેવાનું નથી। તો પેલા આપણે અહીંયા લખશું પ પતંગનો પ પ પતંગનો પ પ પતંગનો પ પ પતંગનો પ આ રીતે। પછી છે ડ ડગલાનો ડ ડ ડગલાનો ડ ડ ડગલાનો ડ ડ ડગલાનો ડ। ત્યાર પછી છે ત તલવારનો ત તો આપણે લખીશું ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત ત તલવારનો ત। ત્યાર પછી હણફેણનો ણ તો એને પણ
ब्लू लाइन नी अंदर ज लखवानो छे हण फेण नोण हण फेण नोण हण फेण नोण त्यार पछी ई तो ई ई ई ई अने ई त्यार पछी ई मोटो ई તો આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર 59 ઉપર આખું પ ડ ત ણ ઈ ઈ બોલવાનું છે અને લખવાનું છે પછી ત્યાર પછી આપણે જોશું પાના નંબર 70 ઉપર બરાબર પાના નંબર 70 ઉપર શું છે તો ચાલો વાંચો અને લખો બરાબર જો શબ્દ આપેલા છે એ આપણે વાંચતા જાશું અને લખતા જાશું ઉપર શબ્દ છે એની નીચે શું લખેલું છે વાક્ય લખેલા છે તો આપણે શબ્દ પહેલા બોલશું અને લખ સાથે સાથે લખશું ચાલો એને પણ જે તમારી વચ્ચે બે લાઇનની વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદર જ લખવાનું છે અક્ષર એટલા જ કરવાના કે એ વચ્ચેની લાઇનમાં સમાઈ જાય બહાર નીકળવું જોઈએ નહીં તો ચાલો પહેલા શું છે બને કાનો બા બને કાનો બા અને ગ બાગ ત્યાર પછી છે બ ક રને દીર્ઘાય રી બ ક રી ત્યાર પછી છે નને રસવાય ની લખતા જાશું અને બોલતા જાશું ની સ ર અણને દીર્ઘાય ણી ની સ રણી બરાબર ત્યાર પછી છે એની નીચેની લાઇનમાં જવો બેટા કને દીર્ઘાય કી અને ડને દીર્ઘાય ડી કી ડી ત્યાર પછી વને કાનો વા ગ તને દીર્ઘાય તી વા ગ તી ત્યાર પછીનો શબ્દ લખીએ તો ક ર વ તને દીર્ઘાય તી કરવતી બરાબર ત્યાર પછીનો શબ્દ આપણે જોઈએ તો સને કાનો સા ડને દીર્ઘાય ડી સાડી ત્યાર પછી ઉ છે શું છે ઉ ઉ ડ તને દીર્ઘાય તી ઉ ડ તી ત્યાર પછીનો શબ્દ આપણે લખીએ તો દને કાનો દા ત ર ડને દીર્ઘાય ડી દા ત ર ડી તો આ થયા શબ્દ જે આપણે વાંચ્યા અને લખ્યા હવે એની નીચે આપેલા છે વાક્યો એ પણ આપણે વાંચતા જાશું અને લખતા જાશું બરાબર ચાલો એને પણ જે આ બે બ્લુ લાઇન દોરેલી છે લીટી એની અંદર જ લખવાનું છે તો પહેલું શું છે મ ન નને એકમાત્ર ને મ ન ને ચાલો લખીએ મ ન ને પછી છે મ ને મ ને કા ક ડી કને કાનો કા ક ડને દીર્ઘાય ડી પછી અને કાનો આ અને પને દીર્ઘાય પી આ પી આ જે કરેલું છે એને પૂર્ણવિરામ કહેવાય એ પણ અહીંયા આપણે કરીશું વાક્ય અહીંયા આવી પૂરું થઈ ગયું હવે આપણે એ વાક્યને ફરીથી વાંચીએ મન ને મને કાકડી આપી બરાબર ત્યાર પછીનું વાક્ય આપણે પહેલા વાંચીએ ત મને કાનો મા રને દીર્ઘાય રી ત મારી બરાબર તો ચાલો લખીએ ત મને કાનો મા રને દીર્ઘાય રી ત મારી પછી છે સને કાનો સા ડને દીર્ઘાય ડી સાડી પછી સને કાનો સા રને દીર્ઘાય રી સારી ને છેલ્લે છે છ ને એક માત્ર છે
અને પૂર્ણ વિરામ બરાબર તમારી સાડી સારી છે હવે આપણે છેલ્લું વાક્ય જોઈએ તો રનિકાનો રા જનકાનો જા રાજા ચાલો લખીએ રનિકાનો રા જનકાનો જા રાજા ક ર તનિકાનો તા માંથી મીંડું કરતા રાજા કરતા પછી છે મને કાનો માં અને દીર્ઘાયરી મારી ગનિકાનો ગા ડને દીર્ઘાય ડી ગાડી ગાટી શનિકાનો સા રને દીર્ઘાયરી સારી સારી અને પૂર્ણવિરામ હવે આ વાક્ય આપણે ફરીથી વાંચીએ તો રાજા કરતા મારી ગાડી સારી તો આપણે આ પાના નંબર 70 ઉપર શું શીખ્યા બાળકો કે વાક્ય અને શબ્દો વાંચ્યા અને લખ્યા બરાબર ખાલી ખાલી જોઈ જોઈને લખી જવાનું નથી સાથે સાથે બોલવાનું અને લખવાનું ત્યાર પછી આપણે પાના નંબર 71 ઉપર જોઈએ તો શું કરવાનું છે બાળકો અહીંયા તમારે શબ્દ બનાવવાના છે બરાબર જો એક આ ફૂલનું ચિત્ર આપેલું છે ને હવે ફૂલની વચ્ચે શું લખેલું છે તો કનિકાનો કા હવે આ બધી પાંખડીમાં અલગ અલગ અક્ષરો લખેલા છે તો આપણે આ કાને પેલા અહીંયા ન ને ન સાથે જોડીશું પછી આ કાને પ ને ડ સાથે જોડવાનું છે આ કાને ત ને ર સાથે જોડવાનું કાને બ ર સાથે જોડવાનું અને કા સ ને મ સાથે જોડવાનું તો આ કાને આપણે બધા અક્ષરો સાથે જોડવાના છે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે એ લોકોએ પેલા કાને પ ડ સાથે જોડ્યું છે તો શું થઈ ગયું કા પ ડ બરાબર એ અહીંયા લખેલું છે જુઓ કા પ ડ હવે ત્યાર પછી આપણે એ કાને ત ર સાથે જોડશું તો કયો શબ્દ બનશે તો આપણે નંબર 2 આપેલું છે એની અંદર લખવાનું છે તો કનિકાનો કા ત અને ર તો કયો શબ્દ બન્યો કા ત ર ત્યાર પછી ત્રીજો શબ્દ આપણે જોડીએ હવે આ કાને આપણે બ અને ર સાથે જોડવાના છે બરાબર તો આપણે પેલા લખીશું કનિકાનો કા પછી બ અને પછી આ ર તો કયો શબ્દ બન્યો કા બ ર ત્યાર પછી આપણે આ કાને સ અને મ સાથે જોડીશું તો પેલા આપણે અહીંયા કનિકાનો કા લખીએ તો કા પછી શું આવશે સ સસલાનો સ કા સ અને છેલ્લે આવશે મરચાનો મ કા સ મ ત્યાર પછી હવે આપણે આ કાને ન અને ન સાથે જોડવાનું છે બરાબર તો હવે જોડીએ ચાલો તો કનિકાનો કા પછી ન અને પછી પાછો ન તો આ રીતે કા અક્ષરને બીજા અક્ષરો સાથે જોડવાથી આ પ્રકારના નવા શબ્દ બન્યા આપણે ફરીથી એક વખત વાંચી જઈએ કાપડ કાતર કાબર કાસમ અને કાનન હવે એવી રીતે નીચે જોવો બેટા અહીંયા બકરીનો બ આપેલો છે બરાબર ને હવે એ બકરીના બ ને આપણે અહીંયા અલગ અલગ જે પ્રમાણે એને લીટી દોરેલી છે એ રીતે એને શબ્દ સાથે જોડવાનો છે આપણને અહીંયા એક ઉદાહરણ એને આપ્યું છે કે પેલા બ ને એને બ ને ડી સાથે જોડ્યું છે તો કયો અક્ષર શબ્દ બની ગયો બ બ ડી બરાબર હવે આપણે ઈ બ ને ક ને રી સાથે જોડવાનું છે તો પેલા આપણે અહીંયા લખશું બ હવે કોની સાથે જોડશું ક ને રી સાથે તો બ પછી ક અને ર ને દીર્ઘાય રી બ ક રી બરાબર ત્યાર પછી આ આપણે બ ને જે બ છે એને આપણે ગ ને ડી સાથે જોડવાનું છે તો આપણે લખીએ બ પછી ગણપતિનું ગ અને ડ ને દીર્ઘાય ડી બ ગ ડી બરાબર ત્યાર પછી બ ને આપણે કોની સાથે જોડશું મ ને હણ ને દીર્ઘાય હણી હણી તો મણી સાથે જોડવાનું છે તો પેલા આપણે લખીએ બ પછી મ અને હણ ને દીર્ઘાય હણી બ મ હણી ત્યાર પછી બ ને આપણે કોની સાથે જોડશું ર સાથે અને હણી સાથે તો લખીએ બ ર હણી ચાલો હવે એક વખત આપણે બધા શબ્દ ફરીથી વાંચી જઈએ બ બ ડી
बकरी बगड़ी मणी अने बरहणी। तो बाळ मित्रों आपणे आजे अहींया पाठ छ आपणो जे छे मजा पड़ी ए पूरो थाय छे। आजे तमारे गृह कार्यमां शुं शुं करवानुं छे, तो जेम तमने दीदीए शीखवाड्युं अहींया पेला सरखा सरखा शब्दनी जोड़ बनावानी छे, त्यार पछी अहींया पड तण ई शब्दने अक्षरने ओळखीने एना उपर गोळ करवानुं छे, અહીંયા આંગળી ફેરવી અને પેન્સિલથી એને ઘૂંટવાનું છે, ત્યાર પછી ટપકા જોડવાના છે અને બોલીને લખવાનું છે, ત્યાર પછી આ છે વાંચો અને લખો, શબ્દ વાંચવાના અને લખવાના, અને ત્યાર પછી આ શબ્દ બનાવીને લખવાના। તો આ પ્રમાણે તમારે આજનું ગૃહ કાર્ય કરવાનું છે। અસ્તુ।